કચ્છના મહારાવ સાહેબને શ્રદ્ધાંજલિ પૂજા અર્ચના કરી હારારોપણ કરાયું. ખાસ કરીને આજરોજ કચ્છના મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા ને દેવરાતને આજે એક વર્ષ પૂર્ણ થયું. 28/5/2021માં એમનું અવસાન થયેલું હતું. આજે એને એક વર્ષ પૂર્ણ થયેલ છે. કચ્છના મહારાવ શ્રી પ્રાગમજી ત્રીજા જે આપણી વચ્ચે નથી એની દુઃખદ છે, કારણ કે એ માના પ્રથમ સેવક હતા અને કચ્છની જનતા માટે હંમેશા તત્પર હતા કે મારી કચ્છની પ્રજા, મારા કચ્છના લોકો હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવે. એમને કોઈ નાતજાત કે કોઈ એવો હતો ને, કારણ કે ભાઈચારોમાં માનતા. અને ખાસ કરીને મારો સાહેબની એ જ ઈચ્છા કે કચ્છ મારું કચ્છ અલગ છે, કારણ કે કચ્છ આપણે ગુજરાતી નથી. એમને એવું કહેતું કે ભાઈ આપણે ગુજરાતી નથી, આપણે કચ્છી છીએ. અને એમને કચ્છી ભાષા કોઈ બોલતા હોય તો એમના પ્રત્યે બહુ અતિ લાગણી હતી. આજે આપણી વચ્ચે હયાત નથી, પણ આજે અમે એ અહેસાસ કરીએ છીએ કે કચ્છના મહારાવ સાહેબ આજે આપણી વચ્ચે જ છે. અને કચ્છના મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છ જે મહારાણી આજે મહારાવ અને મહારાણીનો બંનેનો રોલ અદા કરે છે, કારણ કે એ શક્તિ કચ્છના મહારાવ સાહેબે એમને આપી છે. અને ખાસ કરીને મા પાસે એક જ પ્રાર્થના કે કચ્છના મહારાવ સાહેબે જે કચ્છ માટે વિચાર્યું હતું અને જે અધૂરા રહી ગયા છે કાર્યો એમના, એ કચ્છના મહારાણીને મા આશાપુરા અને મહારાવ સાહેબ શક્તિ આપે અને મહારાણી સાહેબા પૂરું કરે, બસ એ જ અમારી આશા છે. અને કચ્છના મહારાણી સાહેબ, આપે જોયું હશે કે મહારાવ સાહેબ ગયા પછી એમને જે એમના સપના જોયેલા હતા એ તાત્કાલિક પૂરા કરવા અને બને એટલું કચ્છ માટે કંઈક ઐતિહાસિક યાદગારી બને એ માટે એમને મંદિર પણ બનાવ્યું. અહીંયા ભુજની એમ કહેવાય કે સારામાં સારા એરિયામાં પોતાની જગ્યામાં એમને મહારાવ સાહેબનું સ્ટેચ્યુ મૂક્યું છે. અને આમ પબ્લિકને જોવા માટે અને એ કચ્છનો જો ઇતિહાસ છે એ ઇતિહાસની રૂપરેખા પણ 1.5 મહિનામાં ત્યાં અહીંયા આવી જશે. એટલે એક અનેરો એક ઐતિહાસિક સ્થળ થઈ જશે કે ભુજમાં અને ચાવડા રખાલ મધ્ય આ મંદિર. અને હું આપના માધ્યમ દ્વારા સર્વેને કહું છું કે મા પાસે એ પ્રાર્થના કરો આપ કે કચ્છના મહારાવ સાહેબની આત્માને શાંતિ મળે અને એમના અધૂરા કાર્ય જે હોય અને જે એમને વિચારો પણ કરેલા હોય એ વિચારો પૂર્ણ કરવાની શક્તિ મા આશાપુરા મહારાણી સાહેબને આપે અને આપણે હંમેશા મહારાણી સાહેબ ભેગા સાથે રહીએ અને એમના કામમાં સહભાગી થઈએ. ભુજમાં વસતા કોઠારા ગામવાસી પરિવારો તથા ભુજમાં રહેતા કોઠારા ગામની નિયાણી બહેનોનું એક ભવ્ય સ્નેહમિલન તારીખ 29/5/2022 રવિવારે સાંજે 36 કલાકે શ્રી ભુજ ભાટિયા મહાજનવાડી પ્રમુખ સ્વામીનગર બીજા ગેટ પાસે આવેલ ચોકડી ભુજ મધ્ય યોજવામાં આવેલ છે. સૌને પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. સાંજે કચ્છી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તુરંત જ રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે જેથી ભોજન વ્યવસ્થા સરળ બની રહે. 400 સંખ્યા નોંધાઈ ચૂકી છે. દરેક પરિવારો સંખ્યા સાથે નામ નોંધાવે તેવી વિનંતી છે. સંપર્ક મોબાઈલ નંબર 9825718838, 9825675979, 9427208616, 9825-88901, 9428-18639, 7575093848, 9427450509.